આજે કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે ત્યારે આજે સમગ્ર ભારતમાં આનો સામનો કરવા માટે 21 દિવસનું લોકડાઉન છે. આજે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીને અપીલ કરીને કહ્યું કે કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આના માટે પ્રધાનમંત્રીએ લોકોને રવિવારે રાત્રે 9 વાગે અને 9 મિનિટ સુધી દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી. આનો હેતુ એકજૂટતાનો સંદેશ આપવાનો છે. વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને સાદર સન્માન આપવા જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમે તેઓના નિવાસસ્થાને તારીખ 5ના રવિવારે રાત્રે 9 વાગે બાલ્કનીમાં સહપરિવાર દીપ પ્રાગટ્ય કર્યું હતું અને કોરોનાના અંધકારને પ્રકાશપુંજની ઉર્જાથી દૂર કરી શકાય તેવી શુભકામનાઓ સાથે નગરજનો અને જામનગર તેમજ દ્વારકા જિલ્લાના નાગરિકોએ પ્રકાશ પર્વની જેમ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારના દીપ પ્રગટાવ્યા. વડાપ્રધાન મોદી સાહેબના આહવાન મુજબ મુશ્કેલીના સમયમાં ભારત દેશવાસી એકજૂટતાનો સંદેશો આપ્યો હતો. આ કડીમાં વડાપ્રધાન મોદીએ રવિવારે દેશવાસીઓને એકજૂટ થઈને લાઇટો બંધ રાખવાનું આહવાન કર્યું છે. હાલ વાસીઓએ કોરોના ગોનારા લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. જામનગરમાં રવિવારે રાત્રે દીપક મીણબત્તી અને મોબાઈલને ફ્લેશ લાઇટ કરીને લોકોએ વડાપ્રધાનને સમર્થન આપ્યું હતું. હર્ષલ ખંધેડિયા, જેડેશ ટીવી, જામનગર.